પાઠસાત આબોહવાકીય ફેરફાર. આજે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો અને તેને અટકાવવાના ઉપાયો વિશે વાત કરીશું. ગ્લોબલ વોર્મિંગની અસરો એટલે કે વિશ્વમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગની કેટલીક અસરો પૃથ્વી પર જોવા મળે છે, જે આપણે જોઈએ. એક વનસ્પતિ, તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. નંબર બે, પક્ષીઓ. તો અમુક પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે, જેમ કે ચકલી અને ગીધ, જે આજે આપણને ભાગ્યે જ જોવા મળે છે. નંબર ત્રણ, હિમનદી. તો આજે હિમાલયમાંથી નીકળતી 2000 જેટલી હિમનદીઓ પીગળી રહી છે, અને તે પીગળવાથી તેનું પાણી એ નદીઓ મારફતે સમુદ્રમાં મહાસાગરોમાં જાય છે, અને મહાસાગરો સમુદ્રનું સ્તર ઊંચું આવવાથી તેના સમુદ્રના દરિયા કિનારે આવેલા સ્થળો ડૂબી જવાનો ભય ઊભો થયો છે. ચાર નંબર, કુદરતી આપત્તિ. આજે છેલ્લા 10 વર્ષથી દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂર જેવી કુદરતી આપત્તિઓ દિન પ્રતિદિન વધી રહી છે. પાંચ, ડિહાઈડ્રેશન અને કુપોષણ. ડિહાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની અછત સર્જાવી, અને કુપોષણ એટલે શરીરને પૂરતો આહાર, પોષક તત્વો ન મળવા. તો આજે ગ્લોબલ વોર્મિંગના કારણે ડિહાઈડ્રેશન અને કુપોષણ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. છ, ઋતુચક્ર. આજે દિન પ્રતિદિન ગરમી વધવાના કારણે ઋતુચક્રમાં પણ ફેરફાર આવી રહ્યા છે. શિયાળો અને ઉનાળો જેવી ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે, એટલે કે શિયાળામાં પણ આપણને ગરમીનો અનુભવ થાય છે, અને ઉનાળામાં પણ આપણને વધારે પડતી ગરમીનો અનુભવ થાય છે. તો આ પરિવર્તન પણ ગ્લોબલ વોર્મિંગની એક અસર છે. સાત, રોગો. આજે કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ જેવા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નંબર આઠ, ફૂલોની સુગંધ. આજે વૈશ્વિક તાપમાન વધવાના કારણે, ગરમીમાં વધારો થવાના કારણે ફૂલો પોતાની ખુશ્બુ, સુગંધ ગુમાવી રહ્યા છે. નવ, કઠોળ. તો આજે કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. દસ, મધપૂડા. તો આજે ગરમીના કારણે મધપૂડા નામશેષ થઈ રહ્યા છે, એટલે કે આપણને ભાગ્યે જ ક્યાંક મધપૂડા જોવા મળે છે, કારણ કે હવે ખેતરો કે બગીચા રહ્યા નથી, જેના કારણે મધપૂડા આજે જોવા મળતા નથી. ઉપરાંત આજે ગરમી વધવાના કારણે જ્યાં વરસાદ નહોતો પડતો, જેમ કે કચ્છમાં, ત્યાં આજે પણ વરસાદ પડે છે, અને જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હતો ચેરાપુંજી જેવા જગ્યાએ, તો ત્યાં આજે એની માત્રા કરતાં ઓછો વરસાદ પડે છે. આ પણ એક ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. જમીનમાં પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ જેવા ટાપુઓ, વેસ્ટર્નડીઝના ટાપુઓ, ઓસ્ટ્રેલિયા ખંડ, એ ભવિષ્યમાં પાણી, સમુદ્રનું પાણીનું સ્તર વધવાથી ડૂબી જવાની ભય છે. ઉપરાંત ગ્રીનપીસ જેવી સંસ્થા છે, તેના મુજબ 2100માં ભારતમાં આવેલા ગુજરાત રાજ્યમાં, એટલે આપણે ગુજરાતમાં 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જવું પડશે એવું તેણે અનુમાન લગાવ્યું છે. તો આમ ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર તેની આવી અસરો જોઈ શકાય છે. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. આપણે જો થોડા જાગૃત બનીએ, તો આપણે આ ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ, અને આપણે આપણી પૃથ્વી તથા સજીવ સૃષ્ટિને બચાવી શકીએ. નંબર એક, CO2ના સ્ત્રોતો. એટલે કે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન વધારનારા સાધનોનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ. નંબર બે, વૃક્ષારોપણ. એટલે કે આપણે આપણા આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવું જોઈએ, અને જંગલો કાપવા ન જોઈએ. નંબર ત્રણ, પોલિથીન બેગ.
तो आपणे पॉलिथीन બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, એટલે કે પ્લાસ્ટિકની કોથળી બેગનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. નંબર 4, વસ્તી વૃદ્ધિ. આજે દિન પ્રતિદિન ભારત દેશની તથા વિશ્વની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તો દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને વસ્તી નિયંત્રણ પર ભાર મૂકવો જોઈએ. નંબર 5, લોહકણો. એટલે કે આપણે સમુદ્રો દરિયામાં લોહકણોનો છંટકાવ કરવો જોઈએ, જેથી દરિયાની અંદર પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય. અને આ જે તરલ જીવો છે પ્લેન્કટન નામના, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે. આમ ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ છીએ. નંબર 6, સજીવ ખેતી. એટલે કે આપણે ખેતરમાં છાણિયું ખાતર, કુદરતી ખાતર વાપરવું જોઈએ. ઉપરાંત લીલો પડવાશ, કે જે આપણે વનસ્પતિના પાંદડા ડાળખાનો પાવડર બનાવીને તેનો ઉપયોગ આપણે ખેતીમાં કરવો જોઈએ. 7, બાયોટિકનો ઉપયોગ. એટલે કે પશુઓના ખોરાક એટલે કે આહારમાં બાયોટિક ભેળવવા જોઈએ, જેથી પશુઓના ખોરાકની અંદર જઠરમાં મિથેન પેદા થતો હોય છે. તો એ મિથેન પેદા કરતા બેક્ટેરિયા હોય છે, તેને તે બાયોટિક અંકુશમાં રાખે છે. નંબર 8, પરિવહનના સાધનો. એટલે કે બાઇક, ગાડી, રિક્ષા જેવા જે સાધનો છે તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત હોય તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. 9, વીજળીની બચત. આપણે ઘરમાં બને તેટલું વીજળી લાઇટની બચત કરવી જોઈએ. આપણે આપણા ઘરનું બાંધકામ કરાવતી વખતે આપણા ઘરમાં હવા ઉજાસ રહે તે રીતે તેનું બાંધકામ કરાવવું જોઈએ. 10, ખાતર અને જંતુનાશક દવા. એટલે કે આપણે ખેતી દરમિયાન ખેડૂતોએ રાસાયણિક ખાતરનો બને તેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, અને જંતુનાશક દવા પણ બને તેટલી ઓછામાં ઓછી વાપરવી જોઈએ. ઉપરાંત આપણે ઘર, શાળા, મંદિરની આસપાસ વૃક્ષો, છોડ વાવવા જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો બને તેટલો સંગ્રહ કરવો જોઈએ. અને સીએનજી, પીએનજી જેવા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણમાં ઘણું બધું